नमस्ते विद्यार्थी मित्रों, RIJADEJA.com वेबसाइटना एज्युकेशनल विडियो सीरीज में आपनु स्वागत छे। आजना आ विडियो में आपणे अंग्रेजी व्याकरणना आर्टिकल्स भागनो अभ्यास करीशुं। ऊपरना वाक्य जुओ, तमे आ वाक्य जोशो तो ख्याल आवशे कि अमुक वाक्यों में नामनी पहला ए अने अमुक वाक्य में नामनी पहला एन लगावेला छे। जे नामनी पहला ए अने एन लगावेला छे ते नामने अंग्रेजी में आर्टिकल्स कहे छे। सामान्य रीते आर्टिकल ए अने एन नो उपयोग एकना अर्थमां करवामां आवे छे। अंग्रेजी भाषामां कुल बे प्रकारना आर्टिकल्स छे, जेमां एक अचोक्कस अने बीजू चोक्कस। अचोक्कस आर्टिकल्समां ए अने एन नो समावेश थाय छे, ज्यारे चोक्कस आर्टिकल्समां ध नो समावेश थाय छे। एटले के अंग्रेजी भाषामां कुल ત્રણ આર્ટિકલ્સ આવેલા છે। હવે ઉપરના વાક્ય ફરીથી જુઓ, તમે જોશો તો જે નામની પહેલા આર્ટિકલ લગાવવામાં આવ્યા છે તે નામનો પ્રથમ અક્ષર જોવાથી ખ્યાલ આવશે કે જે નામના પ્રથમ અક્ષર વ્યંજન છે તેવા નામની આગળ એ આર્ટિકલ લાગે છે, જ્યારે જે નામનો પ્રથમ અક્ષર સ્વર છે ત્યાં એન આર્ટિકલ લગાવેલો છે। અંગ્રેજી ભાષામાં કુલ 5 સ્વર આવેલા છે, જેમાં એ, ઈ, આઈ, ઓ અને યુ નો સમાવેશ થાય છે। એટલે કે જે નામનો પ્રથમ અક્ષર એ, ઈ, આઈ, ઓ અથવા યુ થી શરૂ થતો હોય તેવા નામની પહેલા એન આર્ટિકલ લગાવવામાં આવે છે। અને આ સિવાયના તમામ વ્યંજન એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના તમામ અક્ષરોથી શરૂ થતા શબ્દની આગળ એ આર્ટિકલ લગાવવામાં આવે છે। કોઈ પ્રાણી કે વસ્તુના નામને જાતિવાચક નામ કહે છે। આવા નામો જ્યારે ગણી શકાય એવા હોય ત્યારે આ નામની પહેલા તેના પ્રથમ અક્ષરના આધારે આર્ટિકલ મૂકવામાં આવે છે। કોઈ વ્યક્તિવાચક નામ હોય ત્યારે આર્ટિકલ વપરાતો નથી, જેમ કે એ મહેશભાઈ, આવું લખી શકાય નહીં, કારણ કે મહેશભાઈ એ એક વ્યક્તિવાચક નામ છે। આ જ રીતે બહુવચનના નામની પહેલા પણ ક્યારેય આર્ટિકલ વપરાતો નથી, જેમ કે અકાર, આ રીતે લખી શકાય, પરંતુ અકાર્સ આ રીતે લખી શકાય નહીં। જ્યારે કોઈ નામની પહેલા માલિકી ભાવ દર્શાવવામાં આવતો હોય ત્યારે પણ આર્ટિકલ વપરાતો નથી, જેમ કે ધીસ ઇઝ અ બુક, આ રીતે લખી શકાય, પરંતુ ધીસ ઇઝ અ માય બુક, આ રીતે લખી શકાય નહીં, કારણ કે માય શબ્દ માલિકી ભાવ દર્શાવે છે। મિત્રો, આપણે જોયું કે જે નામનો પહેલો અક્ષર વ્યંજનથી શરૂ થતો હોય તેની પહેલાં આર્ટિકલ એ મૂકવામાં આવે છે, અને જે નામનો પ્રથમ અક્ષર સ્વરથી શરૂ થતો હોય તેની આગળ એન આર્ટિકલ મૂકવામાં આવે છે। હવે આ બંને શબ્દો જુઓ, આ બંને શબ્દોમાં પ્રથમ અક્ષર સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ અને યુ માંથી જ હોવા છતાં પણ આર્ટિકલ એ લગાડવામાં આવ્યો છે। આનું કારણ શું? જ્યારે શબ્દનો પ્રથમ અક્ષર વ્યંજન હોય અથવા સ્વર હોય પણ તેનો ધ્વનિ એટલે કે ઉચ્ચારણ એટલે કે બોલવામાં જો વ્યંજન આવતો હોય ત્યારે તેવા નામની પહેલા આર્ટિકલ એ મૂકવામાં આવે છે। આ બંને શબ્દોમાં યુરોપિયન અને યુનિવર્સિટી એટલે કે શબ્દ યનો ઉચ્ચાર થાય છે, તેથી તેમાં આર્ટિકલ એનને બદલે એ મૂકવામાં આવ્યો છે। હવે આ બંને વાક્ય તપાસો, પ્રથમ વાક્યમાં નામ તરીકે બુક શબ્દ છે જેનો પ્રથમ અક્ષર સ્વર નથી તો પણ આર્ટિકલ એન લગાવવામાં આવ્યો છે। બીજા વાક્યમાં
નામ તરીકે એરપ્લેન છે, જેનો પ્રથમ અક્ષર સ્વર છે, તેમ છતાં પણ આર્ટિકલ એ લગાવવામાં આવ્યો છે. અંગ્રેજી ભાષાના નિયમ મુજબ જો નામની પહેલાં વિશેષણ આવતું હોય તો આર્ટિકલ વિશેષણના પ્રથમ અક્ષર મુજબ વિશેષણથી પહેલા મૂકવામાં આવે છે. વિશેષણ એટલે એવો શબ્દ જે નામના અર્થમાં વિશેષતા અથવા તો વધારો કરતો હોય. અહીં આપણે જોઈએ કે બુક નામ છે, પરંતુ આ બુક જૂની બુક છે. અહીં ઓલ્ડ એટલે કે જૂની બુક એ એક વિશેષણ છે. બીજા વાક્યમાં ન્યૂ એ વિશેષણ છે. આપણે જોયું તે રીતે કોઈ પણ નામની પહેલાં જો વિશેષણ આવતું હોય તો આર્ટિકલ વિશેષણના પ્રથમ અક્ષર મુજબ મૂકવામાં આવે છે. પહેલા વાક્યમાં વિશેષણ ઓલ્ડ છે, જેનો પ્રથમ અક્ષર ઓ એટલે કે સ્વર છે, તેથી અહીં આર્ટિકલ એન લગાવવામાં આવ્યો છે. બીજા વાક્યમાં વિશેષણ ન્યૂ છે, જેનો પ્રથમ અક્ષર વ્યંજન છે, તેથી આર્ટિકલ એ લગાવવામાં આવ્યો છે. જ્યારે કોઈ નામની પહેલાં વિશેષણ હોય તો આર્ટિકલ તે વિશેષણની પહેલાં મૂકવામાં આવે છે. એટલે કે આર્ટિકલ ક્યારેય વિશેષણ અને નામની વચ્ચે મૂકી શકાય નહીં. અમુકવાર વિશેષણ પછી જો નામ લખવામાં ન આવતું હોય તો પણ વિશેષણ પહેલાં કોઈ આર્ટિકલ મૂકવામાં આવતો નથી. જેમ કે ધેટ કાર ઇઝ રેડ, ધીઝ માર્કર ઇઝ ન્યૂ. જ્યારે આ રીતે વિશેષણ પછી નામ લખવામાં ન આવ્યું હોય તો વિશેષણ પહેલાં કોઈ પ્રકારનો આર્ટિકલ મૂકવામાં આવતો નથી. આપણે આર્ટિકલ એ અને એન જોયા. હવે આપણે અંગ્રેજીના ચોક્કસ આર્ટિકલ ધ વિશેની માહિતી મેળવીએ. આ બંને વાક્યો જુઓ. ધ સન ઇઝ હોટ, ધ અર્થ ઇઝ રાઉન્ડ. આ બંને વાક્યોમાં એ અને એનના બદલે ધ મૂકવામાં આવ્યો છે. આનું કારણ શું? અંગ્રેજી ભાષામાં અમુક કુદરતી અથવા તો એક જ હોય તેવા પદાર્થો અથવા તો વસ્તુઓ માટે આર્ટિકલ ધ વાપરવામાં આવે છે. જેમ કે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, આકાશ, નદીઓ, કોઈ મહાન ગ્રંથ, પર્વતમાળાઓ, દ્વીપ સમૂહ વગેરે. જેમ કે ગંગા નદીનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે ધ ગંગા એ રીતે જ લખાય. કોઈ પવિત્ર ગ્રંથ જેમ કે રામાયણનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે ધ રામાયણ એ રીતે લખવામાં આવે છે. આખા વર્ગનો અર્થ સૂચવતા જાતિવાચક નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ ડોગ ઇઝ ફેથફુલ એનિમલ. અહીં આપણે કૂતરાને વફાદાર પ્રાણી ગણાવ્યું છે. જ્યારે આપણે કૂતરાને વફાદાર પ્રાણી ગણીએ છીએ ત્યારે આપણે કૂતરાના આખા વર્ગને એટલે કે તે પ્રાણીના આખા વર્ગની વાત કરીએ છીએ, તેથી તેમાં આર્ટિકલ ધ લાગે છે. હવે આ વાક્ય જુઓ. આ વાક્ય જોવાથી ખ્યાલ આવશે કે બંને વાક્યોમાં પ્રથમ ભાગમાં આર્ટિકલ એ અને એન લગાવાયા છે, જ્યારે તેના બીજા ભાગમાં આર્ટિકલ ધ લગાવવામાં આવ્યો છે. અગાઉ આપણે જોયું તેમ આર્ટિકલ એ અને એનનો અર્થ કોઈ એક એટલે કે એકના સંદર્ભમાં થાય છે. જ્યારે કોઈ વસ્તુ માટે પ્રથમવાર વાત કરવામાં આવે ત્યારે તેમાં અનિશ્ચિતતા રહેલી હોય છે. અહીં આપણે પ્રથમ ભાગ જોઈએ તો ધીઝ ઇઝ અ બુક એવું લખેલું છે, એટલે કે કયા પુસ્તકની વાત કરીએ છીએ તે નક્કી નથી. પણ જ્યારે વાક્યનો બીજો ભાગ છે ધ બુક ઇઝ વ્હાઇટ એટલે કે પુસ્તક સફેદ છે, ત્યારે જે પુસ્તકની વાત કરી રહ્યા છીએ તેમાં નિશ્ચિતતા આવી જાય છે. અંગ્રેજીના સામાન્ય નિયમ મુજબ કોઈ વસ્તુ માટે પ્રથમવાર વાત કરવામાં આવે ત્યારે તેમાં અનિશ્ચિતતા રહેલી હોય છે, તેથી આર્ટિકલ એ અથવા એન વાપરવામાં આવે છે. પણ તે જ વસ્તુનો જ્યારે ફરીથી ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેમાં નિશ્ચિતતા આવી જાય છે, તેથી તેવા નામની આગળ આર્ટિકલ ધી લગાવવામાં આવે છે. વધુ ઉદાહરણ જોઈએ. ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. આ વાક્ય દ્વારા વર્ગમાં જે સૌથી ઊંચો વિદ્યાર્થી છે તેવા વિદ્યાર્થીની વાત કરવામાં આવી છે. તો આપણને ખ્યાલ આવે છે કે કોઈ એક જ વિદ્યાર્થીની વાત છે જે સૌથી ઊંચો છે, તેથી આવા વાક્યમાં આર્ટિકલ ધ લાગશે. ધ આર્ટિકલ નિશ્ચિતતા દર્શાવવા માટે વપરાય છે. આ આર્ટિકલ એકવચન અને બહુવચન બંને નામની પહેલાં મૂકી શકાય છે. જેમ કે ધ ગર્લ
અને ધ ગર્લ્સ. મિત્રો, આપણે આર્ટિકલ એ એન અને ધની માહિતી મેળવી. ફરી એકવાર આર્ટિકલ વિશેની જે અગત્યની બાબતો છે તેને આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. એકવચન નામની આગળ એ અને એન લગાવવામાં આવે છે. જ્યારે કોઈ નામ સ્વરથી શરૂ થતું હોય, એટલે કે નામની પહેલાં એ, ઈ, આઈ, ઓ અથવા યુ અક્ષર હોય, ત્યારે આર્ટિકલ એન લાગે છે. જ્યારે કોઈ નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તેવા નામની આગળ પણ આર્ટિકલ એન લાગે છે. જો નામની પહેલાં વિશેષણ હોય તો તે વિશેષણના પ્રથમ અક્ષર અનુસાર આર્ટિકલ લગાડવામાં આવે છે. શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય પરંતુ તેનો પ્રથમ અક્ષર સાયલેન્ટ હોવાથી ઉચ્ચાર જો સ્વરથી થતો હોય તો પણ આર્ટિકલ એન લગાવવામાં આવે છે. જેમ કે એન અવર, અહીં પ્રથમ અક્ષર એ જ છે પણ જે સાયલેન્ટ છે, તેથી આર્ટિકલ તેના બીજા અક્ષરથી એટલે કે ઓને અનુસંધાને એન લગાવવામાં આવ્યો છે. પદવી દર્શાવતા શબ્દોમાં પણ તેના ઉચ્ચાર મુજબ આર્ટિકલ લગાવી શકાય. ધાતુ અને પ્રવાહી પદાર્થોના નામ આગળ ક્યારેય આર્ટિકલ લાગી શકે નહીં. મિત્રો, અંગ્રેજી વ્યાકરણના આર્ટિકલ્સ એ, એન અને ધ વિશેની માહિતી આ વિડીયોમાં પૂરી પાડવામાં આવી છે. અમને પૂરેપૂરી આશા છે કે આ વિડીયો આપ સૌને ખૂબ પસંદ પડશે. ભવિષ્યમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાને રાખી અંગ્રેજી વ્યાકરણના વધુ વિડીયો RIJRAJA.com દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે. આભાર.